વિરમગામ શહેરના વોર્ડ નંબર 4માં ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણી અને પીવાના પાણીને લઈને 200થી વધુ રહીશોનો નગરપાલિકા ખાતે હોબાળો હતો. વિરમગામ નગરપાલિકાના નકરોળ તંત્રોને લઈને વિરમગામ શહેરમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણી અને પીવાના પાણીના દૂષિત પાણી ભળતા આશરે 200થી વધુ સ્થાનિક મહિલાઓ સહિત રહીશોએ વિરમગામ નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા હતા. નગરપાલિકા ખાતે પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન રહેતા સ્થાનિકોએ વિરમગામ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. પ્રમુખની ઓફિસ ખાતે આવી ઉગ્ર રજૂઆત કરી હતી, જ્યાં રોષે ભરાયેલા મહિલા અને યુવાનોએ નગરપાલિકા કચેરી ખાતે ટેબલ, ખુરશી, કાચ સહિતની તોડફોડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિરમગામ નગરપાલિકાની ડેમેજ કમિટીની બેઠકમાં ભૂગર્ભ ગટરની સફાઈ અને પ્રી મોન્સૂન પ્લાન વરસાદી ગટરની સફાઈના કાર્યો અમુક ભાજપ અને કોંગ્રેસ સભ્યોના વિરોધને લીધે મુલતવી રખાયા હતા, ત્યારે વિરમગામ શહેરમાં આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર અને વરસાદી ગટર સફાઈ ન થતા ઉપરાંત ભાજપ કોંગ્રેસની રાજરમતમાં પ્રજા સુખાકારી અને પ્રાથમિક કાર્યો ન થતા શહેરીજનોને હાલાકી ભોગવવી પડે તો નવાય નહીં. સત્તા હતા જયારે 7 લાખ રૂપિયા મંજૂર કરી દીધા, ખાલી સહી જ કરવાની હતી. બધું ડ્રાફ્ટ એન્જિનિયરે બધું તૈયાર કરીને રાખ્યું હતું, પણ સહી કરવામાં આજે પ્રમુખ સાહેબ ના હોય તો કાલે ચીફ ઓફિસર સાહેબ ના હોય. આજે પ્રમુખ સાહેબ ને ફોન કરો તો હું ગાંધીનગર છું, બપોરે આવીને કરી દઈશ. બપોરે હું જતીનને કહી દીધું છે કે ચેક બનાવી લાવશે, પેલા સલાટને કહી દીધું છે કે હું સહી કરી દઈશ. જયારે એમને વાત કરવામાં આવી જતીનને, તો જતીન કે ભાઈ મને કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું નથી, ના કોઈ ચેક બનાવવાનું કહેવામાં આવ્યું છે. જયારે તલાટને વાત કરી તો તલાટ કે ભાઈ મને તો ચોખ્ખી ના પાડી દીધી છે કે ભાઈ આ લોકો આવે કોઈ બી કે ગટર હિલ ભાડ માટે તો તમારે આ કે એમનું યાસીનભાઈ નું લેટર બતાવી દેવું, એટલે ચોખ્ખી એમને ના પાડી દીધી. એટલે અમારા સામે કહે છે કે ના અમે કરવા તૈયાર છીએ. એટલે ગોળ ગોળ ફેરવવાની જ વાત છે, પબ્લિક ના પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત નથી. આ અમારા એક વોર્ડ ની વાત નથી, આખા વિરમગામ ના અંદર પ્રોબ્લેમ છે. વિરમગામ ની પબ્લિક કંટાળી ગઈ છે. આ લોકોને કોઈ જાતનું કોઈ નથી, એમને જો જરૂરત હોય એ બધું કામ થઈ જાય, કોઈના બી ચેક કાઢવા હોય જતા રહે ચેક. પણ સેવાના કે કોઈ એને કામ હોય કાર્ડ એ તો કામ કરવામાં અલ્લા ટલ્લા જ કરે છે. અમારા મેલ્લાના બધા ચોથા વોર્ડના ઘણા સમજાયા બૈરાઓને, પણ તેઓ કંટ્રોલ બહાર થઈ ગયા. અમારો રમજાન મહિનો ચાલે છે, અત્યારે અમારે પાણી એવું ડોળું આવે છે કે ઓછામાં ઓછા 20-25 મિનિટ ચાલુ કરીએ ત્યારે પાણી જતું રહે, પછી સારું પાણી આવે છે. એટલે એ પાણી પછી 10-15 મિનિટ બંધ થઈ જાય, એટલે પીવાનું પાણી પણ નથી મળતું. એમને લોકોને ઘણી રજૂઆતો કરી પડે, એ લોકો કોઈ વાત માનવા તૈયાર નથી કે આજે કરીએ કાલે કે ના નથી પાડતા કે ભાઈ અમે નથી કરીએ. હા અમે કરી દેશું, પણ કરતા નથી. જે ભાજપની નીતિ છે કે ના ના પાડો ને કામે ના કરો, એ રીતની નીતિ અપનાવે છે. અમે પ્રમુખ સાહેબ ઉપર બહુ વિશ્વાસ રાખ્યો હતો, એમને અમને વિશ્વાસ અપાવ્યો હતો કે જો તમે સક્કર મશીનનું કરાવી દેશો તો હું કરી દઈશ. તો એનું અમે કરાવી દીધું, છતાં પણ એ લોકોએ ગોળ ગોળ ફેરવીને 15 દિવસ કાઢી નાખ્યા. એટલે અમારી મહેલાની અમારા ચોથા વોર્ડની બધા છોકરાઓ બૈરાઓ એવા કંટાળી ગયા છે રમજાન મહિનામાં કે અત્યારે સાંજે પાણી ભરવામાં સવારે પાણી ભરવામાં એટલી તકલીફ થાય છે કે સહી રીતે આપણું ઘર ચલાવવું, પાણી વગર કેવી રીતે રહેવું, એ લોકોને ના સહન થયું. એ લોકો એટલે આવીને અહીંયા આવીને રજૂઆત કરવા આવ્યા, પણ કોઈ પ્રમુખ સાહેબે નથી, ના ચીફ ઓફિસર સાહેબ છે, કોઈ ઓફિસર અહીંયા અત્યારે હાજર છે નહીં. એટલે આ લોકોનો ગુસ્સો બહાર થઈ ગયો ને એ લોકો આવીને એમને કર્યું. ચીફ ઓફિસર કહે છે ભાઈ હું આવું છું, પણ એ આવતા નથી હજુ સુધી. અત્યારે મેં એમને બધી વાત કરી, મેં આવી રીતે બધી તકલીફ છે, બધી પબ્લિક આવી છે, આવી રીતે થાય છે, બધું તોડફોડ કરે છે, તો કે પછી હું પોલીસને મોકલું છું. મેં કહ્યું સાહેબ તમારે જે કરવું એ કરો. પછી છેલ્લા 12 મહિનાથી વિરમગામ નગરપાલિકાની અંદર વિકાસના કાર્યો નહીં કરવા દેવા માટે વિરોધ પક્ષના નેતા યાસીન ઇસ્માઇલ મંડલી, જે 19/5/2018 રોજ લેખિતમાં અરજી આપે અને ચોખ્ખું લખે કે 14માં નાણાપંચની ગ્રાન્ટ કે વિકાસના કામો જનરલ બોર્ડની અંદર અમારી બહુમતી હે તો અમારી બહુમતીના જોરે અમારે કામ કરવાના હોવાથી તમારે કોઈ આ કામ કરવા નહીં, એવું લેખિતમાં નગરપાલિકામાં આવ્યું હોય. તે પછી 2 દિવસ પછી તારીખ 21/5/2018 રોજ ડેનેજ કમિટી બોલાવવામાં આવેલી. ડેનેજ કમિટીની અંદર અમારા વિકાસના કામો કરવા માટે ચેરમેન શ્રી નિલેશભાઈ અને ચેરમેન સુરેશભાઈ ઠાકોર 2 જણાએ આ પાડી લીધી કે આ કામો વિરમગામના સુખાકારી અને આરોગ્યના હોય અને ગટરો સાફ કરાવવી પડે, વરસાદી ગટર સાફ કરવી પડે અને આ કામ કરવા પડે એવા અને કરો. જેની સામે 5 લોકોએ વિરોધ કરેલો, એની અંદર આ કામ થયેલા નહીં. અને આજની તારીખમાં જે આ લોકો ટોરો લઈને આવ્યા એમાં
બાપુ એમના વિસ્તારમાં સિયાતવાડે મોટું ટોરો લઈને આવેલા અને સરકારી મિલકત નગરપાલિકાને તો બહુ મોટું નુકસાન કરેલ છે. બરાબર, જે કમિટીની અંદર વિરોધમાં રહેલા હતા એમાં ભરતભાઈ બાબાજી ઠાકોર, બરાબર, મધુબેન રમેશભાઈ ઠાકોર, અબ્દુલભાઈ મહેમૂદભાઈ ખોખર અને મુકેશભાઈ કનુભાઈ ઠાકોર, આ લોકો બહુમતીના જોરે રહી અને યાસીનભાઈના કહેવાથી આ લોકો બધા કામ કરી રહ્યા અને વિરુંગામ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેનું કાવતરું પ્રી પ્લાનિંગ સાથે આજનો આ કાર્યક્રમ ઘડવામાં આવેલો એવું મને પોતાને લાગે છે. એકચ્યુઅલી નગરપાલિકામાં દર 6 મહિને આપણે સકર મશીન મંગાવી અને ભૂગર્ભ ગટર જે ચોકઅપથી હોય એના મેન્યુઅલ સાફ કરાવીએ છીએ. છેલ્લા 10 મહિનાથી આપણે એ કામગીરી કરાવી શક્યા નથી, કારણ કે એમાં જનરલ બોર્ડ દ્વારા કોઈ ફંડ જે એલોટ કરવાનું હોય એ ફંડ એલોટ કર્યું નથી અને જેના કારણે ગટરો ચોકઅપ થઈ છે અને દૂષિત પાણી પણ પીવાના પાણીમાં ભળી ગયા છે. એટલે એક જે એમની ફરિયાદ હતી એના ભાગરૂપે ફરિયાદ કરવા આવ્યા હતા પણ થોડાક માણસો એમાંથી ઉશ્કેરાઈ અને નગરપાલિકામાં તોડફોડ કરેલ છે. એકચ્યુઅલી પ્રી પ્લાન મનસૂન પ્લાનિંગની કામગીરી છે દર વર્ષે મનસૂન પહેલાં કરવાની હોય છે. એમાં નગરપાલિકાની 4 કિલોમીટરની ઓપન ડ્રેનેજ છે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, એને સફાઈ કરવાની થાય છે. પણ તાજેતરમાં જે ભૂગર્ભ ગટર સમિતિ મળી હતી એમાં કામગીરી અમે લેવડાવી હતી, પણ એમાં જો કે કામગીરી મુલતવી રાખવામાં આવે છે અને કામગીરી ન કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે હવે અમે અમારી ઉચ્ચ કક્ષાની રજૂઆત કરીશું, કારણ કે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સફાઈ કરવી એ ખૂબ આવશ્યક છે. જો એ કરવામાં ન આવે તો ઘરમાં પણ પાણી ઘૂસે, જાનમાં નુકસાન થાય એવું. પિયુષ ગજ્જરનો રિપોર્ટ, વિરમગામ.